ભ્રષ્ટાચાર ખુલ્લો ના પડે એટલે હુમલો કરાવ્યો, હાર્દિક પટેલનો આક્ષેપ. ભાજપ ભ્રષ્ટાચાર ખુલ્લો પડે તે પૂર્વે હુમલો કરાવીને મુદ્દો ડાયવર્ટ કર્યો. હાર્દિક પટેલ કપિત સિંબલ પત્રકાર પરિષદ યોજે તે પૂર્વે હુમલો. હાર્દિક પટેલ પર આજે વઢવાણ ખાતે થયેલા હુમલા બાદ મોડી રાત્રિના મોરબી સભાને સંબોધન કરવા પહોંચ્યા હતા. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર લલિતભાઈ કકથરા, કચ્છના ઉમેદવાર નરેશભાઈ મહેશ્વરી, ધારાસભ્ય બ્રિજેશ મેરજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરબીના બાપા સીતારામ ચોકમાં યોજાયેલ જન આક્રોશ સભાને સંબોધન કરતા કોંગ્રેસ ઉમેદવાર લલિતભાઈ કકથરાએ કોંગ્રેસ મંજૂરી અને અનામત આયોગને શ્રેય હાર્દિક પટેલને આપ્યો હતો, તેમજ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. જ્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે ભાજપના અમિત શાહ તેની હત્યા કરાવવાનું કાવતરું રચે છે. આજે કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ પત્રકાર પરિષદ યોજી નોટબંધી સમયનો અમિત શાહનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડે તે પૂર્વે હુમલો કરવાની મુદ્દાને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ટુ ગેસના વધતા ભાવો, પેટ્રોલના ભાવ વધારા મુદ્દે ભાજપ પર પ્રહારો કર્યા હતા. તો મોરબીમાં રોડ રસ્તાની સમસ્યા છે અને પૂર્વ ધારાસભ્યના ગામનો રસ્તો બેકાર હોવાનું જણાવ્યું હતું. તે ઉપરાંત ગોધરાની ઘટના યાદ કરી પીએમ પર પ્રહારો કર્યા હતા અને રામના નામે સેતરતા હોવાનું જણાવ્યું હતું. મોરબીના બધા ડેમો કોંગ્રેસે બનાવ્યાનું જણાવ્યું હતું, તેમજ ઈવીએમમાં ગોટાળા ન કરે તે માટે તકેદારી રાખવા અને કોંગ્રેસ કાર્યકરો સવારે 6 વાગે મતદાન મથકે પહોંચી જજો તેમ પણ જણાવ્યું હતું. મનીષ પ્રજાપતિ સાથે રાહુલ નાગવાડિયા, ZS TV, મોરબી. જે રીતે તમારા ઉપર હુમલો થયો હતો ને સીએમએ પણ આ હુમલાને ક્યાં રાખો ભાઈ, સાઈડમાં રાખો. ભાજપના લોકો અને કોંગ્રેસ પાર્ટીના આંતરિક સમર્થન જે રીતે લોકોનું સમર્થન મળી રહ્યું છે, અને હું માનું છું કે ભાજપના લોકો કોંગ્રેસ પાર્ટીની સરકાર ન બને, હાર્દિક પટેલ નુકસાન થાય, હાર્દિક પટેલ મરી જાય એવા તમામ પ્રયાસો કરી રહ્યા છે. આજે જે ઘટના બની છે, હું માનું છું કે આ ઘટના ગુજરાતના રાજનીતિ માટે ખૂબ ખરાબ ઘટના છે. હું આવું જ ઈચ્છું છું કે ભાજપના નેતા જોડે પણ આવું ન થવું જોઈએ. પણ ભાજપના નેતાઓએ જે રીતે પૈસા આપીને કોઈ માણસને છેક વઢવાણ સુધી મોકલે અને અમારી સાથે આવું કરાવે, એ ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે આ ગુજરાતની રાજનીતિને ડફોડવાનું કામ છે. કોંગ્રેસ પાર્ટી 15થી વધુ સીટ જીતી રહી છે અને એના કારણે ભાજપના લોકો ચિંતામાં આવી ગયા છે. અને આ જ બધી સ્થિતિમાં આ હાર્દિક પટેલ ઉપર હુમલો નથી, આ ગુજરાતના ખેડૂતો ઉપર હુમલો છે, ગુજરાતના યુવાનો ઉપર હુમલો છે. અને ભાજપ નથી ઇચ્છતી કે હાર્દિક પટેલ યુવાનો અને ખેડૂતો માટે લડે. સીએમ એવું ઈચ્છે છે, આ એવું ભાષણ આપ્યું છે કે જે રીતે આ હુમલો થયો છે તે અંગત અદાવતમાંથી ઓળખતો જ નથી, કેવી રીતે અંગત અદાવત. આશા પટેલનો એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જે રીતે શહીદ પરિવાર છે તેમને 85 લાખનો આપી અને જે રીતે હાર્દિક ઉપર હુમલો કરવાની વાત છે, શું કહેશો? આંતરિક કઈ રીતે કહીશો? તમે જે રીતે વાત કરી હમણાં તમારી સ્પીચની અંદર જ કે આ જે આખો હુમલો છે એ આખી મુદ્દાને કંઈક ડાયવર્ટ કરવા, તમે જે વાત કરી કે ઉજાગર કરવાના હતા, કયો ભ્રષ્ટાચાર ને શેની વાત? કપિલ સિબ્બલ 11 વાગે અમિત શાહના 1 લાખ કરોડ રૂપિયાના ડિસ્ટ્રિક્ટ બેંકના નોટબંધી વખતે થયેલા ભ્રષ્ટાચારની પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા અને એના જ કારણે આ તમામ મુદ્દાઓ દબાઈ જાય એવો આ લોકો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જે ખેડૂતોના યુવાનોના કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર કરીને પૈસા પોતાના ખિસ્સામાં મૂક્યા છે, પોતાની પાર્ટીને મજબૂત બનાવી છે, પોતાની પાર્ટીના મોટા મોટા કાર્યાલયો બનાવ્યા છે, ગુજરાતની જનતા હવે જાગૃત થઈ ગઈ છે અને આનો જવાબ આપશે.